કાંટાને લંબાયેલા જો સમી છે મિનિટ કાંટો 5 મિનિટમાં પરિભ્રમણ કરીને જે ક્ષેત્રફળ છે તે શોધો તો મિત્રો એક તરફ બરાબર કેટલી મિનિટ 60 મિનિટ વર્તુળાંશ કેટલા 360 તો લખી પહેલા લખીશું કે 60 મિનિટમાં મિનિટ કાંટાએ કેન્દ્ર આગળ बराबर 660 अंश तो माटे 5 मिनिट मां मिनिट काटाय केंद्र आगळ આંતરડો કોણ બરાબર 5 ગુણ્યા 360 અંશ છેદમાં 60 તો 0 0 ગયા 6 6 36 તો બરાબર 30 અંશ બરાબર અસુ લખવા તો લખવાનું કે હવે કેટલા બરાબર કેટલા આર બરાબર મિનિટ કાંટાની લંબાઈ બરાબર 14 સેમી બરાબર તો એ શું લખીશું લઘુત્તાંશનું ક્ષેત્રફળ શું છે થીટા કોણ 360 અંશ ગુણ્યા પાઈ આર સ્ક્વેર તો થીટા બરાબર કેટલા છે 30 અંશ છેદમાં 360 અંશ ગુણ્યા પાઈ મિત્રો પાઈ ની વેલ્યુ આપણને આપી નથી એટલે કેટલી લેવાની 22 ના છેદમાં 7 ગુણ્યા આર બરાબર કેટલા છે 14 તો આર સ્ક્વેર છે એટલે 14 ગુણ્યા 14 બરાબર આ 0 0 લીધો 7 2 14 48 36 2 6 12 બરાબર 2 3 6 11 2 22 તો બરાબર 11 × 14 છેદમાં 3 તો બરાબર 154 ના છેદમાં 3 સેમી સ્ક્વેર બરાબર તો મિત્રો શું લખીશું મિનિટ કાંટો 5 મિનિટમાં આપણે આપણી રીતે લખવાનું 5 મિનિટમાં પરિભ્રમણ કરીને ગુલામ પ્રાણી રાજા અને એક તે દમનના મુખ નીચે તરફ રાખીને સરખી રીતે ચેપેલા છે પછી તે પત્તો યાદચ્છિત રીતે ખેંચવામાં આવે છે પહેલું પત્તો પ્રાણીનું હશે તેની સંભાવના શું છે તો મિત્રો આપણે જેમ જેમ આવતા જેમ આપણે દાખલો કરતા જઈએ છીએ બરાબર તો લખીશું ચોકડના 5 ચોકડના બનતા તો પ્રયોગના કુલ સંખ્યા પણ આપણે સંખ્યા કેટલી આવે 5 તો લખીશું પ્રયોગના કુલ રાણી પત્તું તો
ફ્રેન્ડ તો પિક જ છે, ગાડી પિક જ છે, તો માટે ઘટના એ ની સાનુકૂળ પરિણામો સંખ્યા બરાબર એક માટે બરાબર તો સાનુકૂળ પરિણામની સંખ્યા છેદમાં પ્રયોગાત્મક પરિણામની સંખ્યા તો સાનુકૂળ પરિણામ સંખ્યા એક છેદમાં પ્રયોગાત્મક પરિણામ સંખ્યા કેટલી પાંચ હવે બીજું શું કીધું છે જો રાણીને કાઢીને એક બચ્ચું મૂકવામાં આવે અને બીજું બચ્ચું ખેંચવામાં આવે તે પહેલો એકો હોય બીજું રાણી હોય તેની સંભાવના કેટલી તો આપણે સૌ પ્રથમ લખીશું કે જો સાનુકૂળ પરિણામ સંખ્યા 0 અને પ્રયોગના કુલ પરિણામ સંખ્યા કેટલી 4